नमस्कार मित्रों, एंजीनियर्स एजुकेशन चैनल में आप सर्वे नु हार्दिक स्वागत है। तो मित्रों, आज आप धोरण त्रण विषय कलशोर पाठ एक वांदरा ने वाँचता न आवड़े पाठन स्वअध्ययन पोथी सॉल्यूशन जोईशु। तो अँ प्रश्न नंबर एक जो है, प्रथम तो है कि हूँ वाँची ने लखूँ। तो बाळदोस्तो, पाठ्यपुस्तक पाना नंबर बे परनी वार्ता वांदरा भाईनु घरनी शुरुआत थी खटपटे एक घर पासे अचरो जोई वाक्य सुधी वाँचो अने प्रश्नोना जवाब लखो। तो वाँचिया बाद तमारे अहीं प्रश्न आप्या छे तेना जवाब आपवाना छे। तो प्रथम प्रश्न छे कि खटपट एटले कोण। तो आपणे वार्तामां जोयुं तो आपणने खबर हशे कि खटपट एटले वांदरो। प्रश्न बे, नीचेनामांथी खोटा वाक्यनी सामे खोटानी निशानी करो। तो खटपट हूपाहूप करे आ विधान साचुं छे। बीजू, खटपट आखो दिवस ઊંઘ્યા કરે તો આ વિધાન ખોટું છે, તો સામેના ખાનામાં આપણે ખોટાની નિશાની કરવાની છે। બીજું વાક્ય, ત્રીજું વાક્ય, ખટપટને છાપરા ઉપર બેસવું ગમે તો આ વિધાન પણ ખોટું છે, તો ત્યાં તે સામેના ખાનામાં આપણે ખોટાની નિશાની કરીશું। વાક્ય ચાર, ખટપટ એક જાટથી બીજા જાટ પર ફરતો રહે તો આ વિધાન પણ સાચું છે, તો તે આપણે કંઈ નહીં કરીએ। ત્રણ, નમૂના મુજબ ખાલી જગ્યા પૂરો। તો જુઓ, અહીં ઠંડી, તો ઠંડી ક્યારે લાગે તો શિયાળા, બરાબર, તો શિયાળો આપેલો છે। વરસાદ, વરસાદ આવે તો શું હોય, ચોમાસું, ગરમી, ગરમી લાગે તો શું હોય, ઉનાળો। પ્રશ્ન ચાર, વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે? તો વૃક્ષ માટે વાર્તામાં ઝાડ શબ્દ વપરાયો છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ, તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો? તો અમને ઠંડી લાગે ત્યારે અમે સ્વેટર, મફલર, ટોપી વગેરે જેવા ગરમ કપડાં પહેરીએ છીએ। ઠંડીથી બચવા તાપનો પણ કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ગરમ ધાબળો, બ્લેન્કેટ વગેરે ઓઢીએ છીએ। પ્રશ્ન બે, હું ગીત ગાતા ગાતા લખું। તો પાઠ્યપુસ્તકના પાના નંબર 13 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો। તો બાળદોસ્તો, તમારે એ ગીત ગાવાનું છે અને ત્યારબાદ અહીં આપેલ જે પ્રશ્નો છે તેના જવાબ મેળવવાના છે। તો પ્રશ્ન નંબર એક છે કે બધી જ વાર્તા દાદીની જેમ આબેહૂબ કોણ બોલે છે? તો કોણ બોલે છે બાળદોસ્તો? ટીકુબેન। બે, નીચેના વાક્યો સાચું, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો। વાક્ય એક, ટીકુબહેનને તોફાન કરવું ખૂબ ગમે તો આ વાક્ય ખોટું છે, બરાબર, તો આપણે ખોટું લખીશું। બીજું વાક્ય, ટીકુબહેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે તો આ વાક્ય સાચું છે। વાક્ય નંબર ત્રણ, ટીકુબહેનના ઘરે 3-4 ચોપડીઓ છે તો આ વિધાન ખોટું છે। વાક્ય નંબર ચાર, ટીકુબહેનની આંખો ખરાબ હોવાથી અજવાળામાં ગુમ થઈ ગયા તો આ વાક્ય સાચું છે। પ્રશ્ન ત્રણ, નાનાથી મોટા એક ક્રમમાં ગોઠવીને લખો। તો દાદી, ટીકુ અને મમ્મી પપ્પા, તો તમારે નાનાથી મોટા લખવાનું છે, તો સૌથી નાનું કોણ હતું? ટીકુ, પછી મમ્મી પપ્પા ને પછી દાદી। પ્રશ્ન ચાર, લખો, જેને રંગ હોય તે રંગીન, તો જેને શોખ હોય તે, તો શું કહીશું આપણે એને? શોખીન। પ્રશ્ન પાંચ, અંધારાનો વિરુદ્ધાર્થી શબ્દ ગીતમાંથી શોધીને લખો। તો અંધારાનો વિરુદ્ધ શું થશે? ગીતમાં કયો શબ્દ છે? અજવાળો। પ્રશ્ન ત્રણ, મારો શોખ વિશે 5 વાક્યો લખો। તો હું લખીશ કે મને વાંચવાનો ખૂબ જ શોખ છે, મને પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો પણ વાંચવા ગમે છે, મને વાર્તાના પુસ્તકો અને મહાપુરુષોના પુસ્તકો વાંચવા ગમે છે, મારા પિતાજી મને દર વર્ષે પુસ્તક મેળામાં લઈ જાય છે, હું મારી શાળાની લાઇબ્રેરીના પુસ્તકો પણ વાંચું છું। પ્રશ્ન ચાર,
હું ચિત્ર જોઈને લખું તો પાઠ્યપુસ્તકના પાના નંબર 3 ઉપરનું ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો બાળદોસ્તો 3 નંબરનું ચિત્ર જોઈ અને તમારે પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો ચિત્ર જોઈ લો અને પ્રશ્નોના જવાબ આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે છાપરા પર કોણ બેઠું છે? તો વાંદરો. બે, આ ચિત્ર કઈ ઋતુનું છે? તો આ ચિત્ર શિયાળાનું છે. પ્રશ્ન 3, ઠંડીથી બચવા આ ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે? તો ઠંડીથી બચવા લોકોએ શાલ, મફલર, ટોપી અને સ્વેટર વગેરે કપડાં પહેર્યા છે. પ્રશ્ન 4, લોકો લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા હશે? અ, ઘરથી દૂર રહેવા માટે. બ, ખટપટ વાંદરાને પકડવા માટે. ક, ગપ્પ મારવા માટે. કે ડ, ઠંડી બગાડવા. તો સાચો જવાબ છે ડ, ઠંડી બગાડવા. પ્રશ્ન 5, ચિત્રમાં કયા કયા રંગો પૂર્યા છે? તો ચિત્રમાં લીલો, ઘરના છાપરા પર ગુલાબી, જમીનમાં કથ્થઈ અને લોકોના કપડામાં જાંબુડિયો, વાદળી, કથ્થઈ, ગુલાબી વગેરે જેવા રંગો પૂર્યા છે. પ્રશ્ન નંબર 6, ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી બગાડી શકાય? તો ઠંડી બગાડવા માટે ઘરના બારીબારણા બંધ કરી શકાય છે અને ઘરમાં ગરમ વાનગીઓ ખાઈ શકાય છે. ઠંડી બગાડવા આધુનિક સમયમાં હીટરનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત હાથ મોજા, ટોપી, પગના મોજા વગેરે પોશાકનો ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન નંબર 7, ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો. તો બાળદોસ્તો જુઓ, શબ્દ છે તેમાં ખાલી જગ્યા આપેલી છે, તો છો પછી ખાલી જગ્યા છે, પછી રૂ છે, તો કયો શબ્દ બનશે? છો કરું. એ રીતે ટો આપણે ઉમેરશું તો ટોળું. પછી વાંદરો. પછી બનશે મ, ફ, લ, ર. તો ફ અને ર ઉમેરવાનો છે. પછી જા, તો ડ ઉમેરશે, જાડ બનશે. અને લાકડા, ક ઉમેરશે એટલે લાકડા શબ્દ બનશે. પ્રશ્ન નંબર 8, ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી બગાડવાનું વિચારી રહ્યો છે, તો જાડ શું વિચારી રહ્યા હશે? તો જાડ વિચારી રહ્યા હશે કે આ લોકો મારી નજીક આવીને તાપણું કરે તો મને પણ ઠંડી સામે રક્ષણ મળે. પ્રશ્ન નંબર 5, હું બનાવો. તો નીચેની જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરી તેને ફરતે બાઘનું ચિત્ર દોરો. તો બાળદોસ્તો જુઓ, અહીંયા તમને જે જગ્યા આપી છે ત્યાં તમારે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે, બરાબર? આગળ જોઈએ. તમે દોરેલા ચિત્ર વિશે લખો. તો તમે જે ચિત્ર દોર્યો એના વિશે લખવાનું. ચિત્ર લખીશ કે આ ચિત્ર મારા ઘરનું છે. મારું ઘર સ્વચ્છ અને સુંદર છે. મારા ઘરની પાછળ ડુંગરો આવેલા છે. મારું ઘર લાકડા, નળિયા અને ઈંટનું બનેલું છે. મારા ઘરની બાજુમાં એક સુંદર બગીચો છે. બગીચામાં સુંદર રંગબેરંગી ફૂલો અને પતંગિયાઓ પણ છે. મારા ઘરમાં એક દરવાજો અને 4 બારીઓ છે. ઘરની બાજુમાં ઘટાદાર વૃક્ષ ઘરની ફરતે લાકડાની વાડ પણ બનાવેલ છે. તો બાળદોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.